મમત્વ અને પેલેપા. દાદા ગુરુદેવ શ્રી પ્રેમ સુરીશ્વરજી મહારાજ એટલે નિષ્પ્ર, નિર્લેપ અને નિરપેક્ષ વ્યક્તિત્વ. બાહ્ય ભૌતિક સગળી સ્પૃહાઓને આશંસાથી તદ્દન પેલેપાનું અસ્તિત્વ. જે કાળમાં કર્મગ્રંથનું નામ પણ એટલું સંભળાતું ન હતું તે સમયમાં કાપડની પોથીના આવરણમાં ઢંકાયેલ કર્મગ્રંથોનો સ્વયંબલે અભ્યાસ કર્યો. કર્મ પ્રકૃતિના અકાટાય સિદ્ધાંતો અને જટિલ ગણિતોને ઉકેલ્યા, ઉલેચી અને વર્ષોથી જ્ઞાનભંડારમાં જાણે અસ્પૃશ્ય જેવી બની ગયેલ ગ્રંથોના પાણા પરની જ રજ નહીં પણ વાસ્તવમાં જૈન શાસનના આ કર્મ સિદ્ધાંતોને જૈન સંઘના ઘર ઘરમાં પ્રસારી સ્વયંના અને અનેકોના આત્મા પર લાગેલ કર્મની રજ પણ ખંકેલી. શાસ્ત્ર અભ્યાસના ક્રમમાંથી લુપ્ત જેવા થઈ ગયેલા કર્મ વિષય ગ્રંથોના સ્વાધ્યાયને પુનર્જીવિત કરવા માટે દાદા ગુરુદેવશ્રીએ કમર કસી નવયુવાન શ્રમણોની ફોજને નવસર્જનના કાર્ય માટે સક્ષમ બનાવી. માત્ર જ્ઞાન જ નહીં પણ આચારમાં પણ સાધુઓ સુસ્ત ન બને પણ ચુસ્ત રહે તે માટે દાદા ગુરુદેવશ્રીએ એક પ્રયોગ કર્યો. વિક્રમ સંવત 2015 ચાતુર્માં સુરેન્દ્રનગરમાં નક્કી થયું. ત્યાંથી માત્ર 4 કિલોમીટરના અંતરે વઢવાન ગામ, નાનું પણ ભાવિક, સ્વાધ્યાય અને સંયમની દ્રષ્ટિએ એકદમ અનુકૂળ. દાદા ગુરુદેવશ્રીએ સાધુઓને ચકાસી અને સુનંદા શ્રમણોની ટીમ તૈયાર કરી વઢવાન ગામે ચાતુર્માસ માટે મોકલ્યું. ધ્યાનાભ્યાસનો ટાર્ગેટ આપ્યો અને આચારના ઉચ્ચ નિયમો પણ બાંધ્યા. મુનિ જયઘોષ વિજયના વડપણ હેઠળ લગભગ 15 સાધુઓનો ચાતુર્માસ વઢવાન થયું. ગહન અભ્યાસ અને કડક આચારમાં મસ્ત રહેતા સાધુઓ જગથી તે નિરાશંચ બન્યા જ પણ જાતથી એ નિરપેક્ષ થઈ ગયા. શાસ્ત્રોનો અભ્યાસ કેવા સુંદર રૂપે અમલમાં મુકાયો ને હોઠે ચડેલા શાસ્ત્રો કેવા હૈયે સંસારમાં ઉતરી ગયા તેનું ટીમ લીડરે જ ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું. ક્યાંક જતા આવતા મુનિ જયઘોષ વિજયને પગમાં ઠેસ લાગી. શું લાગ્યું તે જોવાની એ ફુરસદ કોને હતી? દિવસો પર દિવસો જતા ગયા તેમ વધારે દુખતું અને ખૂંચતું લાગ્યું. લગભગ 15 દિવસ પછી પગે જોવાની તસ્દી લીધી ત્યારે ખબર. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરો અને મારી ચેનલ જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.